તમને એમ જ છે કે ગુરુ પાસે જઈએ એટલે બાધા પકડાવી, બરાબર? ભગવાનના પગ તમારે પકડવાના, અને તમારો હાથ કોણ પકડે? ગુરુ પકડે. ભગવાન તમારો હાથ પકડે છે એટલે તમને ભગવાનની નજીક જવાનું મન થાય છે ને. નો ડિસ્ટન્સ, અમારી સાથેના ફિઝિકલ ડિસ્ટન્સ બંધ કરો અને ફેમિલી સાથે મેન્ટલ ડિસ્ટન્સ બંધ કરી દો. ગાંઠ મારો છો, એને આપણો પ્રસંગ બગાડ્યો, હવે આપણે એના પ્રસંગમાં નથી જવું, આવી ગાંઠો વાળો. તમારા લગ્ન ઘરની અંદર આવ્યા હોય ને, તમારે પત્રિકા લખવી હોય ને, તો તમે શું કરો છો ખબર છે? લિસ્ટ કાઢો છો, કોણે કોણે એના પ્રસંગમાં આપણને બોલાવ્યા હતા. ભલા માણસ, તમે લગ્ન જેવા મંગળ પ્રસંગમાં આવું વિચારીને સૌથી મોટું અપમંગળ કરી રહ્યા છો. નેગેટિવ જ વિચાર કર્યો ને, કોકને ત્યાં જવું છે, પ્રસંગ છે, ચાંદલો આપવાનો છે. ભાઈ આપણે ત્યાં પ્રસંગ હતો ત્યારે એને કેટલાનો ચાંદલો આપ્યો? ખલાસ. હૃદય જેવું કઈ રહ્યું જ નથી, લાગણી જેવી કોઈ ચીજ નથી, બધે વ્યવહાર પ્રધાન થઈ ગયો. અને વ્યવહાર પણ ન કહેવાય, અને સ્વાર્થ કહેવાય. સ્વાર્થ, યુ આર સેલ્ફિશ. તમે બધે જ પોતાનો સ્વાર્થ જોયો, એને મારા માટે શું કર્યું તો હું એના માટે આટલું કરું. નંબર એક, ડોન્ટ ડિસ્ટર્બ. નંબર બે, ડોન્ટ ડિસ્ટન્સ. નંબર ત્રણ, ડોન્ટ ડિસ્કસ. જે ક્ષેત્રમાં તમારું અજ્ઞાન હોય એ ક્ષેત્રમાં બહુ ડિસ્કસ નહીં કરો. કેટલાક ઓલરાઉન્ડર હોય, કોઈ પણ સબ્જેક્ટ લાવો એના પર એક કલાક બોલી શકે. મરાઠીમાં એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે, જગત દોન પ્રકારચ્યા સ્ત્રિયા આસ્તા. મારે હવે મુંબઈ જવું છે એટલે થોડું થોડું મરાઠી પાકું કરું. જગત દોન પ્રકારચ્યા સ્ત્રિયા આસ્તા, એટલે જગતમાં બે પ્રકારની સ્ત્રીઓ હોય છે. એક મન છે કોણત્યાય વિષયાવર બોલી શકનાર્યા, એક એવો વર્ગ હોય છે કે જેને કોઈ પણ સબ્જેક્ટ આપો એ બોલી શકે. તમે સાયન્સ આપો, જ્યોગ્રાફી આપો, જ્યોમેટ્રી આપો, મેથ્સ આપો, સિવિક્સ આપો, હિસ્ટ્રી આપો, બધું જ કોઈ પણ વિષય પર બોલી શકે. એક મન છે કોણત્યાય વિષયાવર બોલી શકનાર્યા, અને દુસર્યા કુઠલાય વિષય નસ્તાની બોલી શકનાર્યા. સમજાણું કઈ? ના ના, એક એટલે કોઈ પણ વિષય આપો તો બોલી શકે, અને એક એવો વર્ગ હોય છે વિષય ના હોય તોય બોલે, હોય તો ઘણા બોલે, ના હોય તોય બોલે. એને પૂછો કે આપણે શરૂઆત ક્યાંથી થઈ, એ કઈ ખબર નથી. ડોન્ટ ડિસ્કસ. અમારી સંવત્સરી કે અમારી તિથિ કે અમારા ગુરુવંદન માટે તમારે ડિસ્કસ કરવાની શું જરૂર છે? એક તિથિ અને બે તિથિમાં તમારે પડવાની કઈ જરૂર ખરી? તમને ખુદને આજે કઈ તિથિ છે એ ખબર નથી, અને તમે એક તિથિને બે તિથિના ઝઘડા રગડા લઈને ફરો છો. ત્રણ થોઈ ને ચાર થોઈ, એક તિથિ ને બે તિથિ મૂકો બાજુ પર. તમારા ખુદના ઠેકાણે નથી, તમે જમીન પર તમારા પગ પર પહેલા ઉભા થાવ, પછી ગામની પંચાયત કરો. ડોન્ટ ડિસ્કસ. દેરાસરમાં ગયા પછી એક ચૈત્યવંદન નથી આવડતું, એક ગુરુવંદન નથી આવડતું, અને આપણે ગુરુ મહારાજે શું કરવું જોઈએ એના પર ચર્ચા કરીએ છીએ. આ સાધુ મહારાજ આવા ને આ સાધ્વીજી તેવા, બંધ કરો બકવાસ. ડોન્ટ ડિસ્કસ. આ સમાજમાં સૌથી વધારે ભાગલા સાધુ ભગવંતોના કારણે નથી પડ્યા, તમારા જેવા શ્રાવકોએ પાડ્યા છે. બંધ કરી દો. તમારી આગળ કોઈ ચર્ચા કરવાનું લાભે કહી દો, ભાઈ આ વિષયમાં હું અંગૂઠા છાપછું, પ્લીઝ મારી પાસે આવી કોઈ વાત નહીં જોઈ. રસ પડે છે આપણને. યાદ રાખજો, તમે તમારા સંસારીઓની નિંદા કરો ને એક સાધુની નિંદા કરો, આ બેમાં બહુ આપ જમીનનો ફરક છે. પહેલે માળેથી કોઈ નીચે પડે ને દસમે માળેથી નીચે પડે એમાં કોઈ ફરક ખરો? શું ફરક? પહેલે માળેથી પડે તો ફ્રેક્ચર થાય, અને દસમેથી પડે તો હાડકું ના મળે. હાડકાનું ફ્રેક્ચર નહીં, હાડકું જ ના મળે. એમ એક સંસારીની નિંદા કરો ને, તમારા સ્વજન સગા વાલા મિત્રો પરિવાર આની નિંદા કરો, આની ટીકા ટિપ્પણી કરો ને, તો બહુ બહુ ફ્રેક્ચર થાય, અલ્પકર્મ બંધ થાય. પણ આટલી ઊંચી પોસ્ટ ઉપર બેઠેલા આચાર્યોની કે મહાત્માની તમે જો ટીકા ટિપ્પણી કરો ને, તમે દસમે માળેથી ચંપ લગાવી રહ્યા છો.